એ આજે હા 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 આજે તમે હમણાં જ મને વાત કરી ગયા બે આજે લંડન થી મધુબેન ને હા મધુબેન કરીને છે લંડન થી કોમેન્ટ આવી છે ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધી જય માતાજી કેમ છો બધા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને વિહાન ને સ્કૂલેથી આવી ગયા છે અને આજે તો એને જમવાની મજા આવશે કેમ કે વંશી દીદી ને કાવ્યા દીદી બે છે કેમ વિહાન જો એને એ રિહાયેલો તો હોય જ તે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય એને જમવાનું હતું બેસું એને ચોકલેટ ખાવી હતી જો એ દાતાયા દાતાયા વંશી ને કાવ્યા આજે મારા ઘરે છે કેમ કે નૈનાબેનને રાજકોટ છે ઘર છે ને ત્યાં વાસ્તુનું વાસ્તુ પૂજન છે રાખેલું શાંતિ હવન એટલે એ લોકો સવારે વહેલા ગયા છે મેં કીધું કાંઈ નહીં બીજી છોકરીઓને અહીંયા મૂકતી જાય જા તમ તારે એટલે એ ગયા છે અને હવે જમીને એ જશે અશ્વિનભાઈ ની ઘરે કા બે બેને જમવા બેસી ગયું છે અને રોહિત એના કામમાં છે અશ્વિનભાઈ એના કામમાં છે ને બા વિહાન ને જમાડે છે બા જય દ્વારકાથી જય દ્વારકા અને સાહેબ જો એનું કામ જય દ્વારકાધીશ બધા મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ હર હવે મેં કાલે કીધું તું એમ હવે કામકાજ હવે આ વીકમાં ફૂલ રહેવાનું છે એટલે અઠવાડિયું કામ કરી લઈએ અઠવાડિયા પછી પાછું આપણે અઠવાડિયું વેકેશન જેવું હશે ત્યારે થોડોક આનંદ કરી લેશું અને કાલનો વ્લોગ જોવાની આશા રાખીએ છીએ તમને બધાને મજા આવી હશે થોડુંક અમારે શું છે જાગરે માલન જાગ એટલે એવું ને એવું કંઈક નું કંઈક શું છે કંઈક ટોપિક મળી જાય એની ઉપર હાલી જાય એમ આપણે તો હું એ જિંદગી એવી જ જીવવાની છે કે ટેન્શન તો હોય જ છે આરો થોડીક હસી મજા કે કરી લેવાની બપોરનો ટાઈમ થઈ ગયો છે બધા બેસી જાય જમવા મને હજી ભૂખ લાગી નથી એટલે હું થોડી વાર કામ ભૂખ ન લાગી હોય ને તો જમવા બેસી જવાનું એટલે મારે કામ પતે બરાબર ને બા હવે એને ભૂખ લાગે તે જમવાનું કરે કાવ્યા થાબડી ખાજો બેટા થાબડી ખાધી ભાવી બોલે નહીં હો કાવ્યા બોલે ને આમ મોઢું આમ ચૂપે ચૂપ હા ચૂપે ચૂપ મજા આવે છે થાબડી ખાવાની ચાર વાગી ગયા છે અને મસ્ત મજાની ચા ઉકળે છે મસ્ત મીઠી ને વિહાનભાઈ ને દોડા દોડી ચાલુ છે એનું ખાનું સરખું કરાવે છે કે અશ્વિન કાકા આ મને થોડુંક હાર્ડ પડે છે સરખું કરી દો થઈ ગયું સરસ એને થોડુંક હાર્ડ પડતું હતું એટલે કે અશ્વિન કાકા આ મને સરખું કરી દો ને બા ને રોહિત ને બધા હા સામે છે ને પોસ્ટર આપણે સન્માઈકો અમે લગાવવાના હતા પણ હવે ત્યાં મેળ નથી સરખો થતો કા સિલાઈ કામ ચાલુ કરી દીધું એમ ને હા ફર્નિચર નું કઈ પૂરું થાય એમ છે હું એની રાહે હતી પણ મેં કીધું તમારે બે ભેગું થશે દિવાળી નું કામ ને બે આ દિવાળી નામે ચાર પાંચ દિવસ રહ્યા છે બસ બસ હવે એમ જ ગણવાનું ચાર પાંચ દિવસ જ ગણવાના પછી લાસ્ટ વીક માં તો ઓલું લાસ્ટ ત્રણ ચાર દિવસ તો કેમ વ્યાજ ખબર જ ન પડે સમય ઓછો રહી છે બધું ભેગું થઈ ને શું તમે બસ હા હું જો આવ્યો ને હવે હું થોડું ગામમાં કામ છે તો જઈ આવું બ્લાઉઝ એક સીવી નાખ્યું ને હવે હું આવી ગઈ છું નીચે આવી તો આજો વિહાનભાઈ તો બેસી ગયા છે આજે કાલે એને રજા છે ને આજે બપોર પછી તો ધમાલ કરી છે કાંઈ આવકલી એ બા બેઠા છે ને કાનો નાસ્તો કરે છે શું બનાવું બોલો આજે રસોઈમાં રસોઈમાં તમારી જેવી ઈચ્છા તમારે જે બનાવવું હોય આલુ પરોઠા ખાવા છે હા આલો ઈ બનાવો ભાવશે ને આલુ પરોઠા કે વિહાન તો છે ચાલો તો આલુ પરોઠા બનાવી નાખીએ આજે મસ્ત મજાના પેલા બટેકા બાપા મૂકી દો અને રોહિત ગયા છે ગામમાં તો દહીં ને એવું એની પાસે મંગાવી લો આવી ગયા તે ક્યાં જોયા આલુ પરોઠા બનાવવા એટલે બટેકા બાફવાની તૈયારી કરી નાખી અને ત્યાં રોહિતનો ફોન આવ્યો કે હું વડાપાઉં લાવું છું એટલે આલુ પરોઠા બનાવતી નહીં એટલે આલુ પરોઠાનું કેન્સલ થયું છે ભાઈ હા વડાપાઉં આવે છે એટલે હવે બનાવી નાખીએ દહીં વઘાર નાખું રોટલો હાલશે ને બા ને હારા મારું કા ઈ હાલે રોટલો હોય એટલે ને બા કરે છે દીવાબતી એક સાઈડ નો દરવાજો હજી લઈ ગયો છે ને એક બાજુ બાકી છે હજી મંદિર નું બધું કામ ધીમે ધીમે ચાલુ છે હવે ક્યારે પૂરું થશે કઈ નક્કી જ નથી અને મારે છે ને કાના મસાલ ની ઉતારતી લાય તો ઈ ભરું મસાલ ની આ ઉતારી દેતો હા નવું મસાલ ની તો લઈ આવી છું પણ ભરવાનો ટાઈમ નથી ને
એટલે આજે છે ને ભરી દઉં નવ ખાના વાળું નવ ખાના વાળું મસ્ત છે ને ચોરસ હા જો હું દેખાવું છું આમાં છે ને ગ્લાસ વાળું આવે છે આમાં ગ્લાસ આવે ને કાચનું આલુ પરોઠા ની તૈયારી કરી નાખી હતી બટેકા બાફા હોત મૂકવાની તૈયારી આ વખતે વળી મેં છે ને કાપા નતા કર્યા એટલી એટલો ફાયદા મારી ત્યાં તમે તમારો ફોન આવ્યો કે વડાપાઉ લાવું છું અમને ભૂખ લાગી હતી હું અશ્વિનભાઈ નાસ્તો કરવાના હતા ત્યાં અશ્વિનભાઈ પછી એમ થયું કે ભાઈ ન્યાજ લેતા જાય બધા સાથે મળીને નાસ્તો કરીએ એટલે પછી આ પ્લાનિંગ અચાનક જ બન્યું છે કોઈ પ્રી પ્લાનિંગ હતું નહીં હા એટલે જ તે અને હમણાં છે ને કામની ફૂલમ ફૂલ ભઈ છે ભાઈ એટલે કઈ ભેગું જ નથી થતું હમણાં તો હમણાં અઠવાડિયું તો આમ દોડધામ જ રહેવાની છે પછી કઈ ફ્રી થશું હમણાં હું થોડું ખેંચવાનું છે કામ એટલે ખેંચી લઈએ કઈ નહીં ચાલો તે વડાપાઉં ખાવા માટે બે દિવસ પાછું ફિલ્ડમાં હમણાં નીકળી જાઓ ને વિહાની એમ કે છે મારી સાથે રમો હું અહીંયા બેઠી છું બા જમીને સત્સંગમાં ગયા અને રોહિત ને જમવાનું બાકી છે થોડીક વાર રાહે બેઠી છું ત્યાં મને કે મમ્મી મારી ભેગા રમો શું રમવું છે બોલો વિહાન ભાઈ શું મારે ખરીદવાની ગાડી છ રૂપિયાની ટ્રક પાંચ રૂપિયાની ઠીક તો તમે બધા રમકડા લઈ લેવી તમારા ઈ સાત રૂપિયાની ભાવ વધારે એનો એમ ઓકે આ બધી અમને આપી દો બિહાન પાસે કેટલા બધા પૈસા છે 500 નાખો થપ્પો છે 1 2 વાહ વાહ બિહાન તો પૈસા વાળો છો 3 થઈ 4 વાહ વાહ 5 વાહ બિહાન ને તો ગણતરી આવડી ગઈ વાહ ભાઈ વાહ 6 સુધી વાહ 7 વાહ સરખી પાછો ગોઠવ્યો ઈ 7 થઈ ને હવે 8 આવશે હા 9 10 વાહ 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 વિહાન વિહાન પાસ થઈ ગયો હવે તમારે તો બહુ દુકાન લાંબી ચાલી હે પણ તઈ જો એને બધું આખું ખાનું ખાલી કરી નાખી કે આ તો જે બધાના ભાવ મને કહી આ જો લાઈન માં જો પણ બસ છે ને હક્યો કઈ વસ્તુ કેટલામાં વેચવી એ નોલેજ એનામાં છે હા દરવાજા ખુલે હા એ અમારે જો અહિયાં મંદિરમાં લાઇટ ફિટિંગ નું કામ શરૂ છે જો અહીંયા મસ્ત લાઇટ લાગી ગઈ છે સુજીતભાઈ બહુ સરસ કામ કરી દીધું છે હા એ ગાડીનું છે હા બેટરી છે ને એની અને જો અહીંયા ડાઇનિંગ ટેબલનું કામ એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે આ દરવાજા લાગી જશે એટલે આ રીતના દરવાજા થશે જો સરસ મજાના થઈ જશે અને હવે એકાદ દિવસનું જ કામ રહ્યું છે અને હું તો કાલે સવારે ફિલ્ડમાં નીકળી જવાનો છું એટલે કાલના વિડીયોમાં તો હું હવે સાંજે તમને મળીશ મને આ ખ્યાલ છે મને તમે મિસ કરશો તે બધા જો ઈ કે તમને મિસ કરશું એમ બરાબર તમે વેલા નીકળો તો થોડી વાર વેલા તમને બ્લોગમાં લઈ જઈશ પછી સાંજે આવશો ત્યારે આપણે બનાવશું પણ તમારી વગરનો બ્લોગ હા એટલે તમે મિસ કરો છો મને ખબર છે તમારા બધાનો પ્રેમ મારા પ્રત્યે છે એ હું ફીલ કરું છું એમ તમારી જેવ મજાક મસ્તી મને નથી આવડતી ઓહો એવું ના હોય રાણી ડીકી વાળી
ખૂબ સરસ. અને વિહાને જો એની શોપ ખરીદી ચાલુ કરી દીધી છે અને એનામાં છે ને અત્યારથી બિઝનેસ માઇન્ડ છે, કેમ કે અમે એનો બધી વાત નાની નાની વાત છે ને વિહાનની તમે સાંભળો ને તમને એમ થઈ જાય કે ખરેખર એનામાં અત્યારથી માઇન્ડ એટલું પાવરફુલ છે ને. અને અત્યારના હું છે હવે પછીના આગળની જનરેશન માટે એ જરૂરી છે કે ભાઈ માઇન્ડ તો પાવરફુલ હોવા જ જોઈએ, કેમ કે કોમ્પિટિશનનો જમાનો આગળ જેટલું હવે સમય આગળ જશે ને એમ કોમ્પિટિશન બધાને લડવાનું છે. શું બતાવે છે બોલો? સરખું જોઈને પપ્પા દીકરો છે. આમ જો પપ્પા દીકરો છો આમ જો તો ખરો એનું એવું જ છે ભાઈ. અને જો અહીંયા છે ને આપણે કાલે તો બતાવ્યું તો આજ વિગતવાર બતાવું. જો મેરે ઘર રામ આયે હે, પછી આપણે છે કેદારનાથ ધામ. જુઓ તમે વ્યવસ્થિત બધું જુઓ એટલે તમને આઈડિયા આવે છે ને, જબરદસ્ત. અને આપણા છે આદિ યોગી મહાદેવ દેવાના દેવ. અને અહીંયા છે આપણા કૃષ્ણ કનૈયા લાલ. અને સાથે જ અહીંયા જો કેટલા મસ્ત છે આ છે ને, આની મને આપણે પેલા ના પાડી હતી કે એ ન લાવતા નહીં કે એમ, પણ આમને મેં જોયા ને. જો આ જુઓ ખાલી તમે જુઓ ને તો ખ્યાલ આવે. જુઓ કેટલા મસ્ત ક્યુટ છે, તમે બધા જોઈને કોમેન્ટ્સ કરજો ભાઈ કે હાથી તમને ક્યુટ લાગ્યા કે ન લાગ્યા. જો આ મદનિયા તો જો નાના નાના બચ્ચા જો કેવો સરસ મજાનું છે. અને અહીંયા જુઓ ભાઈ આ આ કલાકૃતિ છે ને ગજબ છે. અને અહીંયા આપણા એવોર્ડ છે બે, એક અહીંયા ને એક સામે. કેમ મજા આવી ને તને? હાથી કેટલા સરસ છે ગયમાં ને. બસ મમ્મી ને થેન્ક યુ કહી દો. હા અને હવે વાળું કરવાનો સમય થઈ ગયો છે. અમે ઓલરેડી લેટ જ છીએ કેમ કે બાને સત્સંગમાં જવું હતું એટલે એમને વાળું કરીને રવાના કર્યા. બાને સત્સંગ મોકલા પહેલા એટલે એમને સમય જઈ શકે. અને મારે અને અમારા મેડમને બંને બાકી છે જમવાનું, તો હમણાં જો કામ થઈ જાય મંદિરનું એટલે આપણે જમી લઈએ બધા સાથે મળીને. ચાલો આપણું વાળું થઈ ગયું છે તૈયાર, બાજરાનો રોટલો, દહીં તીખારી અને અમારા મેડમ પછી પ્રેમથી જમાડે. જમવા પધારો રે રોહિત, પતિને દેવ કહેવામાં આવે છે, પતિને દેવ કહેવામાં આવે છે બરાબર. અને આપણને બહુ તો ખ્યાલ નથી પણ એમ કહેવાય છે કે મને તો ગમે બ્રાહ્મણ આવે ને બધા એમ જ કે તમારા પતિને જમાડીને જમજો. હા અને એ જેવા બ્રાહ્મણ જાય એટલે કે ઓકે મારા પતિને પછી જમાડીશ, પેલા હું જમીશ. ના ના એવું નથી હો ભાઈ, તો હું જસ્ટ જોકિંગ કરું છું. આ છે ને ભાઈ ખૂબ સારી પત્ની છે અને એના તો હું જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. એમ કહેવાય ને કે મારું અભિમાન છે તમે ભાઈ, ગર્વ ગર્વ છો મારું તમે એમ. એટલે એમનું તો હું ક્યારેક હું કહીશ વાત તમને બરાબર. એમનો જેટલો હું આમ કહું ને આમ આભાર માનું ને એટલો ઓછો છે. અને ભગવાનને હું કહેવાય ને ઉપરવાળાનો જેટલો શુક્રિયા અદા કરું ને એટલો ઓછો છે કે આમને મારા પત્ની તરીકે મોકલા. હું ખૂબ નસીબ વાળો છું કે તમે મારા પત્ની છો, આ બધાની સામે હું કહું છું બરાબર. અને મોકો મળે છે ને ત્યારે હું બધાને હજારો માણસોની વચ્ચે સ્ટેજ ઉપર ચડીને ગઈ કૈલાસ પ્રજાપતિ મારા પત્ની છે ને, મારા માટે ગર્વની વાત છે અને આ કોઈ ખોટી વાત નથી હો. તમને ખબર છે. હા એ તો આ લોકો બધાને થોડી ખબર હોય. હા કેમ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું મારા વાલા. મારી વાલી કે વાલા? વાલા તને આ જાડિયો પાડ્યો છે અમારે. જો ગલગોટા જેવો છે ને પણ જાડિયો પાડ્યો. હમણાં
એટલે જીમ વાળો વિડીયો આવ્યો ને, એ જીમ સાહેબ ની કે તમે જીમ શરૂ કર્યું છે કે રોહિતભાઈ? મેં કીધું હા, જયારે નવરા હોય ત્યારે જાય છીએ. મેં કીધું હવે તમે કીધું જીમ વાળા ભાઈ ને, મેં કીધું તમે પૈસા લઈ લો, કે ના તમે જો રેગ્યુલર આવવાનો હોય તો પૈસા લો. એ પૈસા નથી લેતા અમારી પાસે જે, અને અમારે થાય છે એવું કે બે ત્રણ દિવસ ગયા હોય તો પાછું મારે કઈક ને કઈક ફિલ્ડમાં જવાનું જ હોય, એટલે પાછું બે ચાર દિવસ ફિલ્ડમાં ગયા હોય એટલે પછી રેગ્યુલર જીમ એટલા માટે થતું નથી. અને એ કઈ એકલા જતા નથી એવું, ને હમણાં પાછું આ રિનોવેશનનું કામ બધું હતું એટલે કઈ જઈ શક્યા નથી. પણ હવે પાછું થોડોક ટાઈમ મળશે એટલે શરૂ કરી દેશું. મહિના 15 દિવસ જાય તોય ચાલે, એમ પણ જાય તો ઠીક છે. અને હવે આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આશા રાખીએ છીએ કે તમને અમારા બ્લોગ ગમતા હશે. જો એમને વિહાન નું કામ જો, એ રડતો હતો કઈક, એને ઇસ્યુ થયો છે બે ભાઈ ને. જો રડવા મળ્યો ને તો એ રડતો રડતો તે કેવા તો આવ્યો કે ભાઈ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. શું થયું કાર્તિકે માર્યું તને? હમણાં ભાઈ ને કહી દો. એ છોટુ મોટુ કાય કો ઇતના પરેશાન કરતા હે તુ? હા જતો હેર કટિંગ કરી લેજો. મારો 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 બસ. અત્યારે નહી જાય. આવી નવી મસ્તી તો ચાલુ જ રેવા જઈ છે. એટલે આજનો બ્લોગ નો એન્ડ કરીએ છીએ. આશા રાખીએ છીએ તમને અમારા બ્લોગ ગમતા હશે. વિડીયો જે રીતે જે તમે જુઓ છો આપણો વિડીયો, અને તમારા ગ્રુપમાં શેર કરો છો એવી રીતે શેર કરતા રહેજો, અને વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો. ફરી વાર કહું છું મિત્રો, આપણા વિડીયો ખૂબ સરસ બને છે, તમે તો જાણો જ છો. લંડનથી કોમેન્ટ આવી છે. હા એ આજે, હા હા હા, આજે તમે હમણાં જ મને વાત કરી ગયા. મધુબેન કરીને છે, લંડન થી કોમેન્ટ આવી છે કે અમે તમારા વિડીયો ડેલી જોઈએ છે, ખૂબ સરસ બને છે વિડીયો, અને અમે જયારે ઇન્ડિયા આવશું ત્યારે જરૂરથી તમને મળવા માટે પણ આવશું. જો તમને કઈ પ્રોબ્લેમ ન હોય, તમને કોઈ પ્રોબ્લેમ નથી, બિંદાસ આવી જાઓ, તમારું જ ઘર છે બરાબર. અને ખાલી હા એમ, હા એમ, ખાલી એમ કહેવાય ને કે ખાલી મળવા માટે નહીં, થોડોક ટાઈમ લઈને આવજો. આપણે અહીંયા ઘરે રહેવાનું છે તમારે, અને આપણે સાથે બધા જર્ની માટે પણ જશું, એટલે એવી રીતે સમય લઈને જ આવજો. અને અહીંયા જે આપણે ભારતની અંદર છે જે મિત્રો, આપણે ગુજરાતમાં છે, મોસ્ટ વેલકમ, અમારા ઘરે જરૂરથી આવજો. હવે આ સાથે જ આપણો વિડીયો એન્ડ કરીએ છીએ, અને નવા વિડીયોમાં જલ્દી મળશું. ત્યાં સુધી રજા આપો, અમારી વાણીને વિરામ આપીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.